પોતાના જીવનમાં પૈસા કમાવવા અને સારું જીવન જીવવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. જ્યારે વ્યક્તિ આ બધાથી દૂર થાય છે ત્યારે તેમનામાં વૈરાગ્યની ભાવના વિકસિત થાય છે અને ત્યારે જ લોકો બધું છોડીને ધર્મના માર્ગે આગળ વધતા હોય છે. તે દરમિયાન તે લોકોને ત્યારે બધી સાંસારિક વાતો વ્યર્થ લાગે છે. તે લોકો ત્યારે પોતાની મહેનતથી કમાયેલી સંપત્તિ છોડવા માટે પણ તૈયાર થઈ જાય છે અને ગુજરાતના એક વેપારી પરિવારે આવું જ કંઈક કર્યું છે. અહિંસામાં પોતાના મૂળ વિશ્વાસ માટે જૈન ધર્મ જાણીતો છે. ઘણા ધર્મના અનુયાયીઓ અને સ્વેચ્છાએ તેમના પરિવારને ત્યાગીને સિદ્ધાંતોના માર્ગ અને અનુસાર માટે આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધે છે. ગુજરાત રાજ્યમાં આવેલા ભુજના એક પરિવારે આવું જ કંઈક કર્યું છે. ગુજરાત રાજ્યમાં આવેલા ભુજના જૈન ધર્મના લોકોની ખૂબ જ મોટી વસ્તી છે. ભુજમાં રહેતા એક પરિવારે પોતાના લાખો રૂપિયાનો બિઝનેસ છોડીને સંન્યાસ લેવાનું નક્કી કર્યું છે. ભુજના વગડા વિસ્તારમાં અજરામર સંપ્રદાયના લોકો છે, જેમાં મુમુક્ષ પિયુષ કાંતિલાલ મહેતા, તેમનો પુત્ર મેઘકુમાર અને ભત્રીજા કૃષ્ણકુમાર અને તેમના પત્ની પૂર્વીએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ દીક્ષાના પ્રસંગે ભવ્ય સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મા સતીજીની હાજરીમાં જ્યારે પિયુષભાઈ પૂર્વીબેનના પત્નીએ નિવૃત્તિનો મુશ્કેલ માર્ગ અપનાવવાનું નક્કી કર્યું, ત્યારબાદ તેમના પુત્ર મેઘકુમાર અને પતિ પિયુષભાઈ અને પિતરાઈભાઈ ક્રિસે પણ નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું હતું. પિયુષભાઈ ભુજમાં રેડીમેડ કપડાનો જથ્થાબંધ બિઝનેસ કરતા હતા અને તેમનું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં જણાવવા મળી રહ્યું છે. આ પહેલાં પણ રામવાવ પરિવારના 19 સભ્યો પણ દીક્ષા લઈ ચૂક્યા છે. તો બસ આ તો વિડીયો ફરી મળીશું નવડીયો સાથે.